सूरत शहर में डिम्पल लोटवाला द्वारा वृद्ध आश्रम में वडिलों ने योग गरबा कराया है, जेमा वयोवृद्ध दादी योग गरबा में रमझट बोलावी नवरात्रि रंगे रंगाया अने वृद्धाश्रम में वडिलो। नवरात्रि पर्व वरसाद विघ्न बाद हवे धीरे धीरे नवरात्रि नो माहौल जामतो थाय छे अने शेरी गरबा होय के पार्टी प्लॉट मां गरबा रसिको मां अनेरो उत्साह जेम जेम नवरात्रि आगळ वधी रही छे तेम तेम वधी रह्यो छे। तेवामां हवे योग गरबानो ट्रेन्ड पण नवरात्रि दरमियान सूरतमां जोवा मळी रह्यो छे। योग गरबा थकी एनर्जीमां पण वधारो થવાનું માનવામાં આવી રહ્યું છે। સુરતના અંબાજી મંદિર નજીક આવેલા ત્રિભુવનદાસ છોટાલાલ શ્રોફ ચેરિટેબલ ટ્રસ્ટની શ્રીનિવાસ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે યોગ ગરબા એક્સપર્ટ ડિમ્પલ લોટવાલા વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોને યોગ ગરબા કરાવીને નવરાત્રિ પર્વની એક નવી પહેલ કરી છે। ત્યારે યોગ ગરબામાં વૃદ્ધ 80-90 વર્ષના દાદીએ યોગ ગરબામાં યુવાનોને પણ શરમાવે તે મુજબના યોગ ગરબા રમીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ડિમ્પલ લોટવાળાએ જણાવ્યું હતું કે તેઓ દર અઠવાડિયામાં એક દિવસ અહીં મેડિટેશન અને વડીલોને પ્રાણાયામ તેમજ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરાવી એનર્જી વધે તે મુજબ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ખૂબ ગમે છે। ત્યારે નવરાત્રિના પર્વમાં વડીલો હોશભેર ભાગ લઈ રહ્યા છે। અહીં હું શ્રીનિવાસ વૃદ્ધાશ્રમમાં યોગ ગરબા કરાવ્યા છે આજે, અને યોગ ગરબાના ફાયદા એ છે કે યોગ ગરબા એ સ્ટ્રેસ ફ્રી થેરાપેટિક ડાન્સ છે। હું ઇન્ડિયન કલ્ચરને પ્રમોટ કરું છું। યોગ ગરબામાં આપણી જે કંઈ પણ એનર્જી હોય, યોગ ગરબા કરવાથી એના કરતાં એનર્જી વધે છે। સ્કૂલ અને કોલેજોમાં હું યોગ ગરબા થેરાપીથી એ લોકોની પોતાની એફિશિયન્સી વધારાઉં છું, અને આજે મેં પહેલો પ્રયોગ વડીલો સાથે લીધો છે અને વડીલોની એનર્જીમાં પણ ખૂબ વધારો થયો છે। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।